હેલો એવરીવન ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે પાઠ 11 આપણા વાહનો શીખી ગયા, બરાબર ને? અને તેમાં આપણે ઘણા બધા વાહનો વિશે ઘણી બધી માહિતી મેળવેલી હતી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ પાઠને ફરી એકવાર યાદ કરવાના છે. હું તમને વચ્ચે વચ્ચે કેટલાક પ્રશ્નો પૂછીશ, તો તમારે મને એનો જવાબ આપતા રહેવાનું છે. ચલો આપણે આ પાઠને આગળ સમજીએ. તો બાળ મિત્રો, સૌથી પહેલાં આપણે ઘણા બધા વાહનો વિશે વાત કરીએ. તો કોઈને ખબર છે કે આપણે કયા કયા વાહનો વિશે વાત કરી હતી? કોણ કહેશે? બોલો. આપણી આસપાસ સાયકલ, મોટરસાયકલ, કાર, રિક્ષા, પેન્ડલ રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર, આગગાડી, ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડું, વિમાન, હોડી, સ્ટીમર, મેટ્રો ટ્રેન વગેરે સાધનો આપણે જોઈએ છીએ. આ વાહનો એ જુદા જુદા પ્રકારના હોય છે, જેમાં જમીન પર ચાલતા વાહનોમાં સાયકલ, મોટરસાયકલ, રિક્ષા, કાર, બસ, રેલગાડી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પાણીમાં ચાલતા વાહનો, જેમાં હોડી, સ્ટીમર વગેરેનો સમાવેશ થાય છે. તેવી જ રીતે હવામાં ઉડતા વાહનો, જેમાં હેલિકોપ્ટર અને વિમાનનો સમાવેશ થાય છે. પ્રાણીઓથી ચાલતા વાહનો, જેમાં ઘોડાગાડી, બળદગાડું અને ઊંટગાડીનો સમાવેશ થાય છે. આમ આ વાહનો એ આપણને જુદી જુદી જગ્યાએ ચાલતા જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોઈ લો કે કેટલાક બાળકો છે તે પોતાના વેકેશન દરમિયાન ફરવા જાય છે. તેમાંથી કેટલાક બાળકો નજીક, તો કેટલાક બાળકો દૂર ફરવા જાય છે. તો તમને ખબર છે કે આ જે બાળકો છે તે કયા કયા વાહનનો ઉપયોગ કરે છે? કોણ કહેશે મને? બોલો બોલો. બરાબર. તો બાળ મિત્રો, આજે જુદા જુદા બાળકો વેકેશન કરવા ગયા હતા, તો એ બધાએ જુદા જુદા વાહનનો ઉપયોગ કર્યો. ચાલો આપણે જોઈએ કે બધા જ બાળકોએ કયા કયા વાહનનો ઉપયોગ કર્યો. જેમ કે બસ, મેટ્રો ટ્રેન, કાર, વિમાન, ડોલી, હોડી, ઘોડો, સાયકલ, પેન્ડલ રિક્ષા, બળદગાડી જેવા સાધનોનો તેઓએ ઉપયોગ કર્યો છે. ફ્રેન્ડ્સ, આ બધા છોકરાએ જે પોતાની મુસાફરીની વાત કરી, તો તેમાં જે જે વાહનો આવે છે તે બધા જ વાહનોને લગભગ આપણે જોયા જ છે. જોયા છે ને તમે બધાએ? હા. તો ફ્રેન્ડ્સ, આ બધા વાહનો એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે, તો તેના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. જેમ કે નદી કે સમુદ્રમાં મુસાફરી કરવા માટે હોડી અને સ્ટીમરનો ઉપયોગ થાય છે, તો ગામડામાં મુસાફરી કરવા માટે ઘોડાગાડી અને બળદગાડીનો ઉપયોગ થાય છે. જ્યારે વિદેશ એટલે કે બહારના દેશમાં આવવા જવા માટે વિમાનનો ઉપયોગ થાય છે. પહાડોવાળા રસ્તા પર બસ ઉપયોગી બને છે. નજીકના અંતરે જવા માટે સાયકલનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા રેલવેનો ઉપયોગ બે શહેરો વચ્ચે મુસાફરી માટે જ થતો હતો, પરંતુ હવે તો એક જ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા ઘણા શહેરોમાં મેટ્રો ટ્રેન પણ હોય છે. આ ટ્રેન ભૂગર્ભમાં એટલે કે જમીનની નીચે પણ ચાલતી હોય છે. પહાડી માર્ગો પર જ્યાં વાહનો ચલાવવા શક્ય નથી, ત્યાં ઘોડા જેવા પ્રાણીઓ પર સવાર થઈને મુસાફરી કરવામાં આવે છે. ઘણા મોટા શહેરોમાં માણસ દ્વારા ચલાવાતી પેન્ડલ રિક્ષા પણ મુસાફરીનું એક સાધન છે.
બાળ મિત્રો, આજના આધુનિક યુગમાં આપણને અનેક પ્રકારના જુદા જુદા વાહનો જોવા મળે છે, બરાબર ને? અને આ વાહનો પણ આપણને જુદી જુદી રીતે ઉપયોગી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને કેટલાક વાહનોના ચિત્ર બતાવું છું, તો તમારે એ ચિત્રને ઓળખવાના છે અને તેના ઉપયોગ વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો ચાલો આપણે તેને જોઈએ. બાળ મિત્રો, અહીંયા જે ચિત્ર આપ્યું છે તે શાનું છે? કોણ કહેશે? બરાબર, હાથલારીનું, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એનો ઉપયોગ શું થાય છે? હા, આ હાથલારીનો ઉપયોગ ફળ અને શાકભાજી વેચવા માટે તેમજ સામાનની હેરફેર માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું વાહન છે? કોણ કહેશે? બરાબર, આ વાહનનું નામ એ પોસ્ટવાન છે. એટલે કે આ વાહનનો ઉપયોગ ટપાલ લાવવા અને લઈ જવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું વાહન છે? શું નામ છે એનું? બરાબર, ટ્રાયસિકલ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ ટ્રાયસિકલનો ઉપયોગ એ વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે આવવા જવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું વાહન છે? કોણ કહેશે મને? હા, ટ્રેક્ટર, બરાબર ને? અને ટ્રેક્ટરનો ઉપયોગ શું થાય છે બોલો? હા, આ ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવા, ખેતીને લગતા અન્ય કામોમાં તેમજ ખેત પેદાશોને, એટલે કે ખેડૂત જે અનાજ ઉગાડે છે તેને બજાર સુધી પહોંચાડવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું સાધન છે? બરાબર, ડબલ ડેકર બસ, બરાબર ને? તો એનો ઉપયોગ એક જ શહેરમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં આવવા જવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું વાહન છે? કોણ કહેશે? બરાબર, એમ્બ્યુલન્સ, બરાબર ને? અને એમ્બ્યુલન્સનો ઉપયોગ શું થાય છે? એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનનું નામ શું છે? બરાબર, પોલીસ વેન, બરાબર ને? અને તેનો ઉપયોગ આપણી સુરક્ષા કરવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનનું નામ શું છે? લાઈબંબો, બરાબર ને? તો તેનો ઉપયોગ શું થાય છે તે તમને ખબર છે? કોણ કહેશે? બરાબર, તેનો ઉપયોગ જ્યારે આગ લાગે ત્યારે આગ ઓલવવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનને તો તમે બધા જ ઓળખો છો. શું છે એનું નામ? બરાબર, રેલગાડી, બરાબર ને? અને તેનો ઉપયોગ એ લાંબા અંતરની મુસાફરી માટે થાય છે અને માલ સામાનની હેરફેર માટે પણ થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનનું નામ શું છે? વિમાન, બરાબર ને? અને તેનો ઉપયોગ એ ઓછા સમયમાં લાંબુ અંતર કાપવાનું હોય ત્યારે કરવામાં આવે છે. એટલે કે વિમાનથી આપણે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જઈએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનનું નામ શું છે? રિક્ષા, બરાબર ને? અને તેનો ઉપયોગ પણ શહેર કે ગામમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા અને લઈ જવા માટે થાય છે. તો બાળ મિત્રો, આજે આપણે આ પાઠ 11 આપણા વાહનોને જોયો. તો ફ્રેન્ડ્સ, એમાં હજુ થોડી માહિતી મેળવવાની બાકી રહી ગઈ છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય બાય.